સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો. વડોદરાના ચંચી મહેતા સભાગૃહ ખાતે સંસ્કૃત ભારતી MS વિશ્વવિદ્યાલય અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે આયોજિત વડોદરા જનપ્રત સંસ્કૃત મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહેમાનો સહિત સંસ્કૃત ભાષાના પ્રસાર અને પ્રચાર માટે કાર્યરત પ્રચારકોની ઉપસ્થિતિમાં સંસ્કૃત વાર્તાલાપ કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો. ઉપરાંત મહારાજા સયાજીરાવ ત્રીજાની યશોગાથા વર્ણવતું સંસ્કૃતમાં પ્રકાશિત થયેલું પુસ્તકનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે વિશ્વ મહાવિદ્યાલય કુલપતિ શુભાંગી દેવી ગાયકવાડ, ઉપકુલપતિ ડૉક્ટર પરિમલ વ્યાસ, ભાગ્યેશ ઝા, સંમેલનના અધ્યક્ષ દિનેશ કામત તેમજ સંસ્કૃત વિદ્યાલયના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના રાજ્યપાલ આજે પ્રથમવાર સંસ્કારી નગરી વડોદરાના મહેમાન બન્યા હતા. એમણે MS વિશ્વવિદ્યાલય દ્વારા સંસ્કૃતને લોકજીવન સાથે જોડવા શરૂ કરવામાં આવેલા સંસ્કૃત વાર્તાલાપ શિક્ષણ કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી સંસ્કૃત અકાદમી દ્વારા પ્રકાશિત સયાજી ગૌરવ મહાકાવ્યમ અને સંસ્કૃત વાર્તાલાપ કેન્દ્રની માહિતી પુસ્તિકા વિમોચન કર્યું હતું તેમજ સંસ્કૃત ભારતી દ્વારા આયોજિત સંસ્કૃત મહાસંમેલનનો પ્રારંભ કરાવ્યો હતો. આ તમામ કાર્યક્રમોનું આયોજન MS વિશ્વવિદ્યાલય સંસ્કૃત ભારતી અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંસ્કારી નગરીની પ્રથમ મુલાકાતની તક દેવભાષા સંસ્કૃતના કારણે મળી એનો એમણે આનંદ વ્યક્ત કર્યો હતો અને વિશ્વ ભાષાજનની કમ્પ્યુટર માટે સર્વાધિક સાનુકૂળ સંસ્કૃતના સમર્પિત પ્રચારકોને બિરદાવ્યા હતા અને જણાવ્યું હતું કે સંસ્કૃત માત્ર ભાષા નથી, જીવન દર્શન છે. એ ઈશ્વરીય જ્ઞાનની ભાષા છે અને સંસ્કૃત ભાષાના જ્ઞાન ભંડારમાં સમરસતા કેળવવાની અને આતંકવાદને ડામવાની તાકાત છે. સંસ્કૃત દેવોને પ્રિય ભાષા છે જે ખૂબ જ સહજ રીતે માનવીય મૂલ્યો શીખવાડે છે, માનવીનું ઘડતર કરે છે અને માનવીને સહજ, સરળ, દયાળુ અને સહિષ્ણુ બનાવે છે અને સૌનો આદર કરતા શીખવે છે. સંસ્કૃત સંમેલનના અધ્યક્ષ દિનેશ કામતે જણાવ્યું કે સંસ્કૃત ભાષા વિના આયુર્વેદ અને યોગનો અભ્યાસ શક્ય નથી. ભારતીય સંસ્કૃતિમાં નામકરણ એ એક સંસ્કાર છે, ત્યારે નામનો અર્થ જાણવા પણ સંસ્કૃતિનું ઘણું મહત્વ છે. બોલવામાં ના આવે ત્યાં સુધી ભાષા મૃતપ્રાય થાય છે. સંસ્કૃત ભાષાના વ્યાપને વધારવામાં સહભાગી થવા તેમણે અનુરોધ કર્યો હતો. ભારતની 127 યુનિવર્સિટીમાં અને વિશ્વના 53 દેશોની 254 યુનિવર્સિટીમાં સંસ્કૃતનો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. हमने कोर्स किया है, 6 माह का कोर्स 300 रुपये में, पैसे के लिए नहीं, हम सीख सकते हैं. ऐसे घर बैठे बैठे संस्कृत सीखें. सब लोगों के घर में गीता है, गीता शिक्षण केंद्र वीकेंड क्लास करते हैं, उसमें हम भाग लें. संस्कृत का एक करपत्र पाम्पलेट और 10 लोगों को दें, छोटा 5 रुपये का पुस्तक है, हम खरीदें. ऐसे हम घर में कुछ कार्यक्रम है, किसी का जन्मदिन है, ऐसे 10 लोगों को ऐसे पुस्तक दें. ऐसे कुछ न कुछ प्रतिदिन अहम प्रत्येकम जनः एकम लघु संकल्पम स्वीकृत्य संस्कृत के लिए संस्कृतार्थम अहम मम जीवने एतत् करोमि इति संकल्पम कृत्वा इतः वयं गच्छामः. एकम एकम पदम अग्रे स्थापयामः. हिमालयस्य यात्रा अपि लघु पदम अग्रे स्थापनेन भवति. तदर्थं संस्कृतार्थं वयं सर्वे एकं लघु पदम अग्रे स्थापयामः. प्रतिदिनं एकं पदम एकं पदम एकं पदम अहम् एकः करोमि. मया सह मम भ्राता, मम माता, मम मित्रं, मम सहवासी, सहपाठी एवं एकमेकं जनं योजयामः. संस्कृतभारती ऐसे एक छात्र से शुरू हुई थी. राजमाता शुभांगिनी राजे गायकवाड़ जी, आदरणीय श्री दिनेश कामत जी, पद्म श्री विष्णु पंड्या जी, मान्य प्रोफेसर परिमल भाई व्यास जी, आदरणीय श्री भाग्येश भाई झा जी, मान्य श्री केतन भाई पटेल जी और उपस्थित सभी विद्वज्जन, संस्कृत के प्रति सम्मान स्नेह और अपनत्व रखने वाले सभी देवी और सज्जन,
आज मुझे प्रसन्नता है कि पहली बार इस विश्वविद्यालय में आने का सौभाग्य मिला तो संस्कृत सम्मेलन में मिला। भारत के आदि सम्राट महर्षि मनु ने हिमालय की चोटी पर खड़े होकर विश्व के लोगों को संबोधित करते हुए कहा था, एतत् देश प्रसूतस्य सकाशादग्र जन्मनः स्वं स्वं चरित्रं शिक्षेरं पृथिव्यां सर्वमानवः, कि ऐ दुनिया के लोगों, यदि आप संस्कृत और संस्कृति और अध्यात्म और भौतिकवाद जीवन की संपूर्णता चाहते हो तो अपने अपने देश से बोरिया बिस्तर बांधकर भारत की इस पवित्र धारा पर आओ जो ऋषियों मुनियों के पदों द्वारा दलित भूमि है, उसको मस्तक पर लगाकर अपने सौभाग्य का उदय करो। यहाँ जन जन संस्कृत बोलता था और उसका एक कारण था, दुनिया के प्राचीनतम ग्रंथ यदि कोई है तो वो वेद है। विश्व की लाइब्रेरी की पहली पुस्तक कोई है तो वो वेद है, और भारत के लोगों ने वेदों को ईश्वरीय ज्ञान माना है। वह ईश्वरीय ज्ञान संस्कृत भाषा में है, इसलिए लगता भगवान को भी सबसे प्रिय भाषा कोई थी तो वो संस्कृत थी। उन्होंने परमात्मा ने अपना पवित्र ज्ञान जो है ऋग्वेद यजुर्वेद सामवेद अथर्ववेद अग्नि वायु आदित्य और अंगिरा। सयाजीराव गायकवाड़ विश्वविद्यालय की ओर से सेंटर फॉर स्पोकन संस्कृत ऐसे एक सर्टिफिकेट कोर्स शुरू हुआ। इसमें केवल छात्र नहीं समाज के कोई भी बोलचाल की संस्कृत सीख सकते हैं, ऐसे ये विश्वविद्यालय ने ये उपक्रम शुरू किया है। ये एक बहुत अच्छा उपक्रम है, स्वागतार्ह उपक्रम है, उसका आज प्रारंभ उत्सव राज्यपाल जी ने प्रारंभ किया। दूसरा, संस्कृत भारती का ये यहाँ इस जिला का वडोदरा जिला का जिला सम्मेलन आज था। संस्कृत के कार्यकर्ता, संस्कृत अनुरागी शिक्षक और पॉलिसी मेकर्स, इन सभी लोग मिलकर संस्कृत के पुनरुत्थान के लिए और संस्कृत अमीबा अभिमानियों का एक संगठन बनाना, इस दृष्टि से अद्य सर्वे मिलितवंतः, परस्परं समालोचनं कृतवंतः। वटोदरा जिल्लायां संस्कृतं सर्वेषां, संस्कृतं सर्वत्र भवतु इति संकल्पं स्वीकृत्य कार्यं कर्तुं अद्य सम्मेलनं कृतवन्तः।